અમદાવાદની આશાને મરવા માટે મજબૂર કરનાર ક્રૂરપતિ આખરે પોલીસની પકડમાં આવી ગયો છે. રિવરફ્રન્ટ પોલીસ તેને રાજસ્થાનથી અમદાવાદ લઈને આવી ગઈ છે. જોકે લોકઅપમાં પૂછપરછ વખતે આરિફના ચહેરા પર આયશાના મોતનો જરા પણ રંજ નહોતો દેખાયો. નિર્દય અને બેશરમ આરિફની આંખમાંથી એક પણ આંસુ નહોતું સર્યું. પોલીસે જ્યારે તેને પકડ્યો ત્યારે જાણે કશું જ ન થયું હોય તેમ પોલીસની સાથે તે ચાલવા લાગ્યો. પીઆઈ વીએમ દેસાઈ અને ઝોન એક ડીસીપી ડોક્ટર રવિન્દ્ર પટેલની પૂછપરછમાં આરિફે આયશાના મોતનો જરા પણ અફસોસ વ્યક્ત નથી કર્યો. આરિફના આવા વર્તનથી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ છે. આયશાના ગર્ભપાત બાદથી જ બંને વચ્ચે ગજગ્રાહ હોવાનું પણ તેણે કબૂલ્યું હતું. મહત્વનું છે કે આજે આરિફને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ તેના કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગ કરશે. આ પહેલા આરિફનો જે કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો છે, ત્યારે આજે આરિફને કોર્ટમાં રજૂ કરાશે. જે તે ટાઈમે પ્રાથમિક જે હતું એની અંદર આરિફ નામ આરિફની વિરુદ્ધની અંદર ફરિયાદ નોંધાવેલ છે, અને બીજું કે આ કામના અન્ય કોઈ બીજું એના સંકળાયેલ છે કે કેમ, અને આ કામે આરોપીએ આને કયા પ્રકારનું ટોર્ચરિંગ કરવામાં આવેલું છે એના જે એના સીડીઆર અને એના મોબાઈલ એનાલિસિસ દ્વારા એનાલિસિસ આગળ તપાસ કરવામાં આવશે. ત્યારે આ મામલે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મિહિર સોની પાસેથી. મિહિર, આખરે આયશાને આત્મહત્યા માટે મજબૂર કરનાર જે તેનો પતિ છે તે પોલીસ પકડમાં આવી ગયો છે અને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે. કયા મુદ્દાઓ કોર્ટમાં પોલીસ આજે રિમાન્ડ માટે રજૂ કરશે? દીપાલી, આયશાનો જે ક્રૂર પતિ કહી શકાય કે જે આયશાને મરવા માટે મજબૂર કરનાર આ પતિ આરિફની પોલીસે ધરપકડ કરી અને 24 કલાક જેટલો સમય થઈ ગયો છે અને અનેક હકીકતો છે તે સામે આવી રહી છે. તેને વટવામાં 2019માં જ્યારે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ તેને વાતચીત છે તે બંધ કરી દીધી હતી અને ત્યારબાદ તેને 25 તારીખે છેલ્લી વાતચીત આયશા સાથે કરી હતી અને ત્યારબાદ પણ તે લોકોએ 72 મિનિટ સુધી વાતચીત કરી હતી, જેમાં મિસકેરેજમેન્ટ થઈ જવાના કારણે બાળકના કારણે ને લઈને લોકોને અનેક વાતચીત થઈ હતી. ત્યારે અનેક બીજી પણ વાત સામે આવી રહી છે કે જે આ બાળક છે તે અન્ય કોઈ હોવાનું પણ તે આ આરોપી પતિ છે તે આયશાને કહેતો હતો અને તેના કારણે પણ આ ઝઘડો થયો હોવાનું અત્યારે હાલ એક ખુલાસો છે તે પણ થયો છે. પરંતુ એ દિશામાં પણ પોલીસને ચોક્કસ હજી પણ કોઈ પુરાવા કે જે વાતચીત છે તે નથી મળી આવી. તેના આધારે પણ પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. ફરિયાદ થયા બાદ આરિફ છે અલગ અલગ તેની બહેનના ઘરે અન્ય સંબંધીઓના ઘરે ભાગતો ફરતો હતો, અન્ય કેટલા લોકોની તેને મદદ લીધી હતી. સાથે જ મહત્વનો જે પુરાવો છે કે જે તેનો ફોન છે કે તેણે છુપાઈ રાખ્યો હતો તેના ઘરમાં તે કબજે નથી કર્યો, એટલે પોલીસ અત્યારે તો તેના ફોનને કબજે કરવા માટે સાથે જ અન્ય કેટલા સમયથી તેને ટોર્ચર કરતો હતો અને આ રીતના માનસિક ત્રાસ આપતો હતો તે બાબતે પણ પોલીસ જે છે કે તપાસ કરવા માટે રિમાન્ડના મુદ્દા છે તે કરશે. સાથે જ એક મહત્વનો મુદ્દો છે કે તેને અનૈતિક સંબંધો હતા અન્ય યુવતીઓ સાથે તે સામે આવ્યું હતું, પરંતુ પોલીસની તપાસમાં હજી સુધી એવો કોઈ તથ્ય પુરાવો છે તે સામે નથી આવ્યો, જેના કારણે ડીઆર છે અને તેનો ફોન જે છે કબજે કર્યા બાદ કઈ રીતના વાતચીત કોઈ અન્ય મહિલા સાથે કે તે થઈ છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવશે. તેને આ આયશાએ કરેલી આપઘાત મામલે હવે તેને એક અફસોસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેની ભૂલ થઈ ગઈ હતી. જો કે આ આરોપી પહેલા સહકાર આપતો ન હતો, પોલીસને કોઈ પણ વાત તથ્ય કહેતો ન હતો, પરંતુ તમામ ગોળ ગોળ વાત કરતો હતો. પરંતુ અત્યારે તો હાલ તમામ જે નવી હકીકતો છે તે સામે આવી રહી છે. મહત્વના જે 3 પુરાવા કહી શકાય, ક્યાં આગળ તે ફરતો હતો, તેનો મોબાઈલ છે કે તેમાંથી કઈ રીતના ડેટા જે શું પુરાવા છે તેની અંદરથી મળી શકે છે, સાથે જે અન્ય યુવતી સાથે પણ તેના અનૈતિક સંબંધો હતા તે મામલે આ 3 મુદ્દા બાબતે પોલીસ જે છે તેના રિમાન્ડ મેળવશે. 12 વાગે તેને મેટ્રોપોલિટન કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે અને પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરાશે. જી મિહિર, આભાર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ, અમદાવાદની આયશાને મરવા માટે મજબૂર કરનાર તેના ક્રૂર પતિ આરિફની ધરપકડ કરી લેવાઈ છે. તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. અનેક મુદ્દાઓને લઈને વધુ તપાસ આગળ વધારવા માટે આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે.